नमस्कार विद्यार्थी मित्रों, पायोनियर प्राइमरी स्कूल गुलाबों पाठक धोरण 7 विषय गुजराती अने आपणे गया पीरियडमां जोयो तो भीखु पाठ विषयनी शब्द समजूती अने एना आटला शब्दो। विद्यार्थी मित्रों, आपणे गया पीरियडनी अंदर एना शब्द समजूती अने लेखन परिचय पण आपणे जोयो। हवे गरीब बाळक संवेदना गरीबाई असह्य झूलो करी रही है એને એક સરસ મજાની અહીંયા ધૂમકેતુ સાહેબે જે વાત રજૂ કરી છે તેને આપણે વિગતવાર સમજીશું। તો પાના નંબર 3 પર પેરેગ્રાફ નંબર 1 ઉપર જો વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફ વાઇઝ એનું વાંચન કરીશ અને ત્યારબાદ આપણે પેરેગ્રાફ વાઇઝ એને સમજૂતી મેળવીશું। સાધના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીએ ઝાંખી કરી રહ્યા હતા। મોટર ગાડી સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતો। અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો। एक कंगाल पर इतनी रहम कर दर्द से बोलायला शब्दों पगड़े आगे जता थंभाव्या। पाछा फरीने जोई तो हूँ त्रण दरवाजा पासे उभो हतो। फरी एज शब्दों संभळाया, मैं डोकु जरा खेंच्यू तो दरवाजा वच्चेनी सांकळी કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઉભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા। એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાએ રસ્તો ઓળંગતા મોટરના મામા મૃત્યુના મુખમાં જતો જઈ મારી રાડ ફાટી ગઈ। સહજે તરફ હું દોડ્યો, પણ તે પહેલા તો મારા સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગાડી લીધો ને તેની માં આગળ વધીને ફાંફળી ફાંફળી દોડતી હતી। તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવ્યું। હું પાનવર્તી 33 મોડો વિદ્યાર્થી મિત્રો, હું પાછો અડ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો। માફ કરજો માસ્તર, કહી એક જણો ભટકાતો ચાલ્યો ને એટલામાં જો એ કંગાળ સ્ત્રીના એના એ જ શબ્દો ત્રીજી વખત સંભળાયા, એક કંગાળ પર ઇતની રહમ કરો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી પેરેગ્રાફ વાઇઝ સમજીશું। પાના નંબર 33 પર જુઓ, પેરેગ્રાફ નંબર 1, સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મેલના ધોવાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, આ સમય એ સાંજનો સમય છે અને એક શહેરની વાત છે। મોટા ઉદ્યોગો, મિલ, કારખાનાઓ એ બધા કઈ જગ્યાએ હોય તો આપણે બધા ક્યાં છે, કોઈ શહેર એટલે કે આ એક અમદાવાદ શહેરની વાત છે। ત્યાં સાંજના 7 થવા આવ્યા છે, મિલના ધુમાડા છે, ધીરે ધીરે નીચે આવતા જે રોશની નો જે પ્રકાશ છે એ ઝાંખો થવા લાગ્યો છે। હવે ત્યાં શહેરી જે રસ્તા ઉપર
માણસોના સમોથી ખીચોખીચ બજાર ભરાઈ ગયો. અકસ્માતથી બચવા હું ફૂટપાથ પર ચાલતો હતો. ફૂટપાથ એટલે કે શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની વસ્તુ. શહેરી જે રસ્તો હોય મુખ્ય માર્ગ એની બાજુમાં જે ચાલવાનો રસ્તો હોય છે એને ફૂટપાથ કહેવામાં આવે છે. શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલવાની પગથી. હવે ત્યાં ફરી એક અવાજ સંભળાય છે કે એક કંગા પર ઇતની રહમ કરો. એક કંગા, કંગા એટલે ગરીબમાં ગરીબ. એ તરફ બાળકને બચાવ
સોભર હવે આ સમયે સોભર અત્યંત પોતાની ચાલાકીથી એને ઉગાડી ઉગાડી એટલે બચાવી દીધો એ બાળકને બચાવી લીધો ને એની માતાએ આગળ વધીને આપણી પાસે દોડતી હતી એના તરફ એણે ફક્ત આપણી નજર નાખી સોભરે પેલા બાળકને પોતાની ચાલાકીથી એને બચાવી દીધો પરંતુ એને ખૂબ ગુસ્સો આવ્યો અને એની મા પણ એ તરફ દોડે છે ખૂબ ગભરાઈ ગઈ આપણામાં આપણાથી જોવું તો ગભરાઈ ગયું તો એ તરફ દોડે છે ત્યારે આ સોભર એની તરફ ગુસ્સાથી જોવે છે અને હોર્ન વગાડીને મોટર આગળ ચલાવી મૂકે છે હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો માફ કરજો માસ્ટર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ત્યાં પાછા લેખક એક બીજા માણસ સાથે અથડાય છે કારણ કે માણસોની અવર જવર ખૂબ બધી છે ત્યાં એક બીજા વ્યક્તિ સાથે અથડાય છે ત્યારે વ્યક્તિ આ લેખકની માફી માંગી અને ત્યાંથી ચાલી જાય છે એટલે એટલામાં તો પેલી કંગાલ સિંધાયેલા એ શબ્દો ત્રીજી વખત સંભળાયા એક કંગાલમાં રીતની રહેવાનું કરો વે એ સ્ત્રી પાછી ફરી વાર કહે છે કે મારી પર દયા કરો હવે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે આ પેરેગ્રાફનો અભ્યાસ કર્યો પાના નંબર 33 ઉપરનો પહેલા પેરેગ્રાફ ત્યાં સુધી પહોંચ્યા હવે બાકીના પેરેગ્રાફ